હાલ સમગ્ર ગુજરાતમાં લોકડાઉનને લઈને દિયોદર પોલીસે હવે કામ વગર નીકળતા વાહન ચાલકો ઉપર લાલ આંખ કરી છે. બનાસકાંઠાના આઈપીએસ અભયકુમાર સોનીએ જનતાને સંદેશ આપ્યો છે કે તેઓ કામ વગર બહાર ના નીકળે અને જો એમ કરતા પકડાય તો સજા ભોગવવા તૈયાર રહેજો. પોલીસની સઘન કાર્યવાહી બાદ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અમારા લાઈવ ગુજરાત ન્યૂઝના રિપોર્ટર રાજ ગજ્જરિયા સમગ્ર બાબતે આઈપીએસ અભયકુમાર સોની સાથે વાત કરી હતી. આવો જોઈએ દિયોદરનો આ વિશેષ અહેવાલ. કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં પોલીસની સઘન ચેકિંગ ચાલુ છે, પરંતુ લોકો ઘરની બહાર નીકળવાનું મૂકતા જ નથી. ખાસ કરીને લોકોને અહીંયા આજે દિયોદરમાં પોલીસ તંત્રએ અનેક વાહન ચાલકો સામે કરી છે લાલો. આજે 50 થી વધારે વાહનો ડિટેન કરવામાં આવે છે. ખાસ કરીને જે પ્રકારે આજની જે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે, જે હરકતમાં આવ્યું છે, આ રીતની હરકત પોલીસની ચાલુ રહેશે તો જ આ સ્થિતિ કાબૂમાં આવશે. ખાસ કરીને જે પ્રકારે આપ જોઈ શકો છો કે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે, કારણ કે લોકો સમજતા નથી. લોકોને સમજાવવાના પ્રયાસો કરવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યારે જ આ લોકોને ડિટેન કરવામાં આવે છે. ખાસ કરીને જે નથી નીકળતા એમના તો વાહનો ડિટેન થતા જ નથી. લોકોને અનેક સમજાવવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ લોકો નથી સમજતા. આજે દિયોદર પોલીસની લાલ આંખ વાહન ચાલકો સામે થઈ રહી છે. જે પ્રકારે આજે 50 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા છે, ખરેખર આ બિલકુલ યોગ્ય છે, કારણ કે લોકોને સમજાવવા છતાં લોકો સમજતા નથી. ખાસ કરીને જે પોલીસ કામગીરી કરી રહી છે, તો પોલીસને સહયોગ આપો, પોલીસને સહકાર આપો. સહકાર આપવાના બદલે તમે પોલીસ સામે આંગળી ઉઠાવો છો, એ બિલકુલ યોગ્ય નથી. પોલીસ સામે જે સવાલો અત્યારે ઉઠવા જોઈએ એ ના ઉઠવા જોઈએ. આવી પરિસ્થિતિમાં પોલીસને સહકાર આપો. જે રીતે 50 જેટલા વાહનો આજે ડિટેન કર્યા છે, મારું માનવું છે કે બિલકુલ યોગ્ય છે. લાઈવ ગુજરાત ન્યૂઝ ફરી અપીલ કરે છે, આપ આપના ઘરમાં જ રહો, બહાર શું કામ નીકળો છો? ખાસ કરીને તમારું ખાસ કામ હોય તો જ તમે બહાર નીકળો. જ્યારે ખાસ કામથી તમે બહાર નીકળો છો ત્યારે પોલીસ કોઈ હેરાનગતિ નથી કરતું, પરંતુ તમે લટાર મારવા જ્યારે બહાર નીકળો છો ત્યારે જ તમારા વાહનો ડિટેન થાય છે. અને હજુ પણ જો વધારે લટાર મારશો તો વાહનો તમારો છોડશે પણ નહીં. આ લાઈવ ગુજરાતની અપીલ છે. ખાસ કરીને પોલીસને સહયોગ અને સહકાર આપો, જેથી એમનું કામ સરળ બને. આજ જેવી રીતે પોલીસે એક્શન લીધી છે, 50 થી વધુ વાહનોને ડિટેન કર્યા છે. ખાસ કરીને આજે મારી સાથે જોડાયા છે આઈપીએસ અભયકુમાર સોની. ખાસ કરકે આજે આપણે જો વાહન ડિટેન કિયે હૈ બહોત સારે 50 સે અધિક, ઓર આજ શામ કો જો દિયે જલાને વાલા હૈ, ઇસકે બારે મેં આપ ક્યા કહેંગે? સબસે પહેલે તો મેરી યે રિક્વેસ્ટ હૈ સભી સે કી અનનેસેસરી જો યે મૂવમેન્ટ કરતે હૈ લોગ, જૈસે કી કોઈ ભી નિકલ લીએ બજાર મેં ઘૂમને કે લીએ પેટ્રોલ ભરવાને કે લીએ તો યે ગલત હૈ. અભી કે જો માહોલ હૈ ઉસમે યે સબ ઉનકો નહીં કરના ચાહિએ. ઇસલિયે આજ હમને યે થોડી કડક કાર્યવાહી કી કે જો યે આજ હમને જો ભી વ્હીકલ ડિટેન કિયે હૈ, આજ હમને કાફી ડ્રાઈવ રખી થી, ઉસમે જ્યાદાતર લડકે યહી થે. કોઈ બોલ રહા મેં પેટ્રોલ ભરવાને જા રહા હું, કોઈ બોલ રહા મેં દૂધ લેને જા રહા હું, એસે તો યે ફાલ્સ રીઝન દેખે યે લોગ ફાયદા ઉઠાતે હૈ ઓર અનનેસેસરી જો હૈ લોકડાઉન કે જો ભી નિયમ કાનૂન હૈ ઇસકો ભંગ કરતે હૈ. और दूसरा लोगों में एक ये भ्रम है कि 144 में 4 लोग से ज़्यादा हुए तो ही हम लोग केस कर सकते हैं, ये गलत है, ऐसा नहीं है. तो इसका भी लोग गलत फायदा उठाते हैं. क्या करते हैं कि ट्रैक्टर में या गाड़ी में 4 लोग बैठ के निकलते हैं, या फिर कई 4 लोग बैठ के मीटिंग करते रहते हैं. ऐसा नहीं है, कहीं भी जाहिरनामा का भंग है, 4 लोग के होने से नहीं होता. आप अगर बिना काम के अगर बाहर घूम रहे हैं तो भी वो भंग है और लॉकडाउन का वो उल्लंघन है. इस तरीके से जनता में मैं ये मैसेज करना चाहता हूँ कि आप लोग इस चीज़ का ध्यान रखें, बिना बात के अननेसेसरली बाहर ना घूमें. जो सरकार ने रेस्ट्रिक्शन पुट किए हैं वो बहुत ज़रूरी है, इसलिए सरकार ने ये सारे काम रेस्ट्रिक्शन लगाए हैं. तो ध्यान में रखते हुए एक अपनी जिम्मेदारी समझ के इसको आगे लें. सर, प्रधानमंत्री ने बोला है आज रात को 9 बजे दिया जलाना है, क्या संदेश देंगे लोगों को? आज की शाम ये बहुत ही अच्छा स्टेप है, इसमें सब आपस में लोगों अपनापन होगा, जुड़ा होगा. लेकिन सबसे ज़्यादा ज़रूरी है कि लोग कैंडल मार्च ना निकालें, अपने घरों में रहे. हमने आज शाम में बंदोबस्त भी रखा है, काफ़ी टाइट सिक्योरिटी भी है. हमें इंश्योर करेगी कि कोई भी बाहर ना निकले, अगर बाहर निकलते हैं उन पर लीगल कार्रवाई हो सकती है. तो मेरा ये अनुरोध है सभी से कि जो भी माननीय प्रधानमंत्री जी ने आपको बोला है उससे से रिलेटेड आप अपने घरों में रहिए. बहुत ही अच्छा स्टेप है ये, बहुत ही अप्रिशिएबल है. लेकिन ये तभी सक्सेसफुल होगा जब जनता इसमें साथ देगी. कल भी सर महावीर जयंती है. अब महावीर जयंती है, शबे बारात है, जो भी फेस्टिवल आने वाला है, ये त्यौहारों का उत्सव है. तो इसमें सभी से अनुरोध है कि दूसरे आप सभी लोग एक 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 सामूहिक जो प्रयास होता है वो आज ज़्यादा ज़रूरी है. कोई आज ये
सिर्फ एक हिंदू धर्म, जैन धर्म या मुस्लिम धर्म या उनसे नहीं है, आज सामूहिक प्रयास है हम सभी को एक एकजुट होके इसका हमें पालन करना है। જે રીતે ખાસ કરીને મારી સાથે જોડાયા હતા આઈપીએસ અધિકારી અને અહીંની કમાલ સંભાળી રહ્યા છે એવા અભયકુમાર સોની, અને જે રીતે પ્રધાનમંત્રીના આહવાન બાદ આજે રાત્રે 9 વાગે જે દીપક જલાવવાનો છે, ખાસ કરીને લોકોને અભયકુમાર દ્વારા પણ સંદેશો આપવામાં આવ્યો છે, આપણે આપણા ઘરમાં જ રહે, કોઈ સ્કેન્ડલમાં જ ના નીકળે, અને જે રીતે પ્રધાનમંત્રીનું આહવાન છે તે જ રીતે પોતાના ઘરમાં રહીને દીપક જલાવવો જોઈએ, અને આગામી સમયમાં આજે જે પોલીસે તંત્રએ લાલ આંખ કરી છે, વાહનો ડિટેન કર્યા છે, તો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે ખાલી ખોટી લટાર મારવા કોઈ નીકળે નહીં, તો આપનું વાહન પણ ડિટેન થઈ શકે છે। જગદીશ ભટિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ બના।